જુદા જુદા સરકારી વિભાગોની પરીક્ષાઓમાં કૌભાંડ અને પેપર ફૂટી જવાની વાતો સામે આવી રહી છે ત્યારે હવે પીએસઆઈની શારીરિક પરીક્ષામાં પણ ગોલમાલ થયાનું સામે આવ્યું છે પીએસઆઈની ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ઓનલાઈન પરિણામમાં નાપાસ કરવામાં આવ્યા છે અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે દસ થી પચીસ માર્કનો તફાવત સામે આવી રહ્યો છે મહિલા ઉમેદવારોની કસોટીમાં પણ દોડની કસોટીમાં દસ થી પંદર મિનિટનો તફાવત દેખાડવામાં આવી રહ્યો છે ત્યારે ઉમેદવારો ફરીથી સચોટ પરિણામ જાહેર કરવા માંગ કરી રહ્યા છે ફરિયાદ કરી કે જે વિદ્યાર્થી એકવીસ મિનિટ ને બાવીસ સેકન્ડ માં આવ્યો હતો એ જયારે ગઈકાલે સીટ બપોરે મૂકવામાં આવી તો એ ચોવીસ મિનિટ છેતાલીસ સેકન્ડ માં આવ્યો બીજા એક અમારા બેન હતા એમને સાત મિનિટ ને એકતાલીસ સેકન્ડ માં આવ્યા હતા કે જેને એ વખતે ચાલીસ માર્ક્સ મળતા હતા એ જ બેનને ગઈકાલે જ્યારે આ સીટ મૂકી ફાઈનલ તો એમાં આઠ મિનિટ ને ચુમ્માલીસ સેકન્ડ એટલે ત્રીસ માર્ક થયા દસ માર્ક એના ઓછા આવે મહિલાઓમાં દસ માર્ક ઓછાનો મતલબ એવો થાય કે બેન પીએસઆઈ બનવામાંથી પોલીસ કોન્સ્ટેબલ બની જાય અને આ જે હતું ને એ બે ભેગું હતું કે પોલીસ કોન્સ્ટેબલનું પણ હતું ને પીએસઆઈ નું હતું એટલે કોન્સ્ટેબલમાંથી પણ બેન આગળ નીકળી જાય એવી ખરાબ પરિસ્થિતિ ફિઝિકલ અમે રનિંગ પાસ કરી મેં બરાબર તો તેમાં મારી મિલિટ હતી એકવીસ પોઈન્ટ બાવીસ અને અત્યારે હાલ ગઈકાલે રિજેક્ટ આવેલું તો એમાં મિલિટ આવી ચોવીસ પોઈન્ટ છેતાલીસ તો મારે સમજવું શું એમ શું સમજવું એમ આ આ તો ખોટી ગેરરીતિ કહેવાય ને એમ અમે પાસ થઈ ગયેલા એમ આમાં અમારા માર્કિંગમાં વીસથી બાવીસ માર્કનો ફેર પડ્યો એમ પીએસઆઈમાં અચ્છા વીસથી બાવીસ માર્કનો જે ફેર પડે છે તો તેમાં કયા પ્રકારની મુશ્કેલી સર્જાય કારણ કે જે રીતે બાવીસ માર્કનો જે ડિફરન્સ આવે છે તો ડિફરન્સમાં કઈ પોસ્ટ આવી શકે છે અમારે તો કોમ્પિટિટિવ એક્ઝામમાં મિરિટ તો ઠીક માર્ક તો ઠીક પણ પોઈન્ટમાં મેરિટમાં અટકી જતા હોય છે ત્યારે અફસોસ થતો હોય છે ચાર પાંચ વર્ષની મહેનત છે પૈસા ઓછીના લઈને તૈયારી કરતા હોય એમ તકલીફ પડે છે મેન્ટલી અમે ભાંગી જાય છે ત્રણથી ચાર મહિનાની નિયમ માનીએ કે અમારી જે મહેનત ખરી એમાં અમારે એક એક સેકન્ડની અમારે કિંમત હોય છે તો જેથી કે અમે ટાઈમ કાઢીને સવારે પાંચ વાગે છ વાગે જે રનિંગ કરવા જતા હોઈએ છીએ તો એ ટાઈમે અમે રનિંગ ત્રણથી ચાર મહિના કન્ટિન્યુ અમારી મહેનત હોય છે એમાં કે એક એક મિનિટ અમારી સફળતા માટે એક એમ મુદ્દો કહેવાય કે એમ મહત્વનું હોય છે અમારે એક એક સેકન્ડ જેથી કરીને અત્યારે માર્ક અત્યારે આટલા ઓછા આવે કારણ કે અમારે રનિંગ જ્યારે રનિંગ પાસ કર્યું હતું ગ્રાઉન્ડમાં ત્યારે અમને એકવીસ ચોત્રીસ બતાવ્યું હતું બરાબર તો અત્યારે હું સાત મિનિટ અને એકતાલીસ સેકન્ડમાં મેં રનિંગ કમ્પ્લીટ કર્યું છે પણ અહીંયા આઠ મિનિટ અને ચુમ્માલીસ સેકન્ડ થઈ ગઈ છે તો મારા ડાયરેક્ટ દસ માર્ક્સનો ઘટાડો થઈ ગયો કે જે મેરિટ ઓછું આવે તો એના માટે પછી આગળ જ્યારે પ્રિલિમ એક્ઝામ આવશે તો એના પર પણ અસર થશે અને પછી મારું રિઝલ્ટ પણ આના એટલું સિલેક્શન પણ થવું મારું અઘરું થઈ જાય